રાજકોટમાં આવેલી ગોકુળ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેકવિધ લાભાર્થીઓએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ તકે ગોકુળ હોસ્પિટલના કર્મચારીઓએ અને ડોક્ટરોએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સર્વરોગ નિદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનું કારણે ગોકુળ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર પ્રકાશ મોઢાના જન્મદિવસ નિમિત્તે કરાયું છે. મારું નામ ડૉક્ટર તુષાર કુમાર ભટ્ટી, હું કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ છું, હૃદયરોગના સ્પેશિયાલિસ્ટ. સાહેબ, આપની એક વિશેષ ઉપલબ્ધિ પણ છે, તે પણ અમારા અબતકના દર્શક મિત્રો સાથે. એકચ્યુઅલી હમણાં અમે રિસેન્ટલી એક ટાકાયાશુ આર્થરાઇટિસ કરીને એક ડિસીઝ ડાયગ્નોસ કર્યો છે, જેમાં જનરલી હાથની જે નળી હોય બ્લડ સપ્લાય કરતી હોય એ ધમની બધી બ્લોક થઈ જતી હોય છે. એ એકચ્યુઅલી ઇન્ફ્લામેશન ઓફ આર્ટરીઝ કહેવાય છે, કે જે ધમની હોય એનું ઇન્ફ્લામેશન થઈ અને એના લીધે એ રોગ થતો હોય છે. અને એમાં એવું થતું હોય છે કે ઇન્ફ્લામેશનને લીધે જે ધમની હોય એ જાડી થઈ જતી હોય છે એની દિવાલ, અને એને લીધે જે બ્લડ સપ્લાય જે રૂટીન મળવી જોઈએ એ બ્લડ સપ્લાય ઓછી મળતી હોય છે. એના લીધે બધો પ્રોબ્લેમ્સ થતો હોય છે, જેમ કે કામ કરતી વખતે હાથમાં દુખાવો થવો, ચક્કર આવવા, શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો થવો, અને સ્પેશિયલી આ બધી વસ્તુ છે ને યંગ ફિમેલમાં થતી હોય છે, જેમની ઉંમર 40 વર્ષથી ઓછી હોય એવી ફિમેલ્સમાં વધારે થતું હોય છે. પ્લસ કન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ્સ જેમ કે ઝીણો ઝીણો તાવ આવે, થાક લાગે, એ બધું થતું હોય છે. અને આમાં મેઇનલી ડાયગ્નોસિસ માટે ક્લિનિકલ ડાયગ્નોસિસ જેમ કે ઝીણવટપૂર્વક તપાસ કરવી એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, જેમ કે હાથની જે બંને વેસલ્સ હોય એમાં ધબકારા ન મળે, પ્લસ બીપીનો બે હાથનો ડિફરન્સ 20 મિલીમીટર ઓફ મર્ક્યુરી કરતાં વધારે હોય, એવી રીતના આપણે ડાયગ્નોસ કરતા હોય છે. અને આની ટ્રીટમેન્ટ માટે આપણે લોંગ ટર્મ ટ્રીટમેન્ટ દેવી પડે છે, કે એક 2-3 દિવસમાં કે 1 મહિનામાં ટ્રીટમેન્ટ નથી થતી, મિનિમમ 6 મંથ થી 1 યર સુધી આપણે એની ટ્રીટમેન્ટ દેવી પડતી હોય છે. એ ડિસીઝ આપણે ડાયગ્નોસ કર્યો હતો, અને અત્યારે આપણે પેશન્ટ ફોલોઅપમાં છે રેગ્યુલરે, અને પેશન્ટને અત્યારે તો ઘણું સારું છે, ઘણું કમ્પ્લેઇન જે બધી હતી એ ઓછી થઈ ગઈ છે. એકચ્યુઅલી મેઇન તો જો હાર્ટનો પ્રોબ્લેમ હોય તો પહેલા તો દર્દીઓને ધ્યાન એ રાખવાનું કે ગમે ત્યારે આવા સિમ્ટમ્સ આવે, જેમ કે છાતીમાં દુખાવો થાય, સ્પેશિયલી ચાલી ત્યારે છાતીમાં દુખાવો થાય, કે ચાલીએ ત્યારે શ્વાસ ચડે, પગથિયા ચડીએ ત્યારે શ્વાસ ચડે, આ બધું થાય તો ઇમિડિયેટલી ડૉક્ટરનો સંપર્ક કરી અને એનું ઇવેલ્યુએશન કરાવવું જોઈએ. કેમકે મોસ્ટલી ઘણા બધા લોકો આવી વસ્તુને ઇગ્નોર કરતા હોય છે, તો એ વસ્તુ આપણે ઇગ્નોર ન કરવી જોઈએ. પ્લસ કે આપણું બીપી, શુગર એ બધું રેગ્યુલર કંટ્રોલમાં રાખવું જોઈએ, કેમકે જો શુગર બીપી એ બધું કંટ્રોલમાં નહીં રહીએ તો એના લીધે પણ હૃદયની તકલીફ અને હૃદયરોગ આવવાના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે. પ્લસ સ્મોકિંગ, ટોબેકો ચ્યુઈંગ, ફાકી ને મસાલા જે બધું ખાય છે એ બધું પણ બને તો અવોઇડ કરવું જોઈએ, કેમકે એનાથી પણ હૃદયની નળીમાં બ્લોક્સ આવવાના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે. તો મેઇન આ ખાસ ધ્યાન રાખવાનું, પ્લસ લાઇફસ્ટાઈલ કે રેગ્યુલર એટલીસ્ટ રોજની 1.5 કલાક, વીકમાં 5 થી 7 દિવસ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જરૂરી છે, અને હેલ્ધી ડાયટ બને ત્યાં સુધી થોડુંક જંક ફૂડ ને એ બધું અવોઇડ કરવાનું, અને ઓઇલી અને ઘીવાળું થોડુંક ઓછું ખાવાનું. અને બીજી વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની કે 35 વર્ષથી ઉપરની ઉંમરના બધા લોકોએ રેગ્યુલર એટલીસ્ટ હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. એટલીસ્ટ હેલ્થ ચેકઅપમાં શુગર અને બીપી ખાસ કરીને ચકાસવું જરૂરી છે, કેમકે મોસ્ટલી ઘણી વખત એવું થતું હોય છે કે શુગર અને બીપી અને એ બધા જે રોગો છે એના કોઈ સિમ્ટમ્સ નથી આવતા હોતા, તો એ મોસ્ટલી આપણે રૂટીન જ્યારે હેલ્થ ચેકઅપ કરાવતા હોય કે ક્યારેક કોઈ બીજી કોઈ બીમારી હોય ત્યારે રૂટીન ઇન્વેસ્ટિગેશનમાં ખ્યાલ આવતો હોય છે. તો 35 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોએ રેગ્યુલર પોતાનું વર્ષે એક વખત એટલીસ્ટ રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવું વધારે જરૂરી છે. હું ડૉક્ટર અંકિત માકડિયા છું, હું ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ એટલે પેટ, આંતરડા અને લીવરનો નિષ્ણાત ડૉક્ટર છું, અને મારી ફરજ હું ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર રોડ અને કુવાડવા રોડ બંનેમાં બજાવું છું.
આજે અમે આ ડૉક્ટર પ્રકાશ મોઢા, જેનું બધાએ નામ સાંભળેલું હશે, એના જન્મદિવસને લઈને આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં બધા જ સુપર સ્પેશિયાલિટીની કન્સલ્ટેશન એકદમ તદ્દન ફ્રી તપાસ કરવામાં આવી છે. અને એમાં પણ હું ગેસ્ટ્રોના પેશન્ટ અને લીવરના પેશન્ટને જે જરૂરિયાતમંદ હોય એવા લોકોને આજે અમે ગેસ્ટ્રોના વિભાગમાં જરૂરિયાતમંદને પૂરી પાડી હતી સારવાર. અને બાકીની જે ઇન્વેસ્ટિગેશન હતા એ પણ અમે 50% આપ્યા છે આજે. સાહેબ, એઝ અ ડોક્ટર, એઝ અ ગેસ્ટ્રોલોજિસ્ટ, રાજકોટના લોકોને આપ શું સંદેશો પાઠવશો? એઝ અ ગેસ્ટ્રોલોજિસ્ટ, અત્યારના આમ હોટ ટોપિક આપણે જોવા જઈએ તો બધાને ડેન્ગ્યુની વિશે ખબર જ છે, માહિતી જ છે. પણ ડેન્ગ્યુ લીવરને, આ વખતનો ડેન્ગ્યુ જે છે એ લીવરને ઘણો અફેક્ટ કરે છે, લીવરમાં સોજો લઈ આવડાવે છે. એટલે ડેન્ગ્યુથી બચવાનો હું પહેલો અભિપ્રાય એમ આપીશ કે ડેન્ગ્યુથી બચવા તમને બધાએ વારંવાર કીધું જ હશે, તો પણ તમે મચ્છરદાની બાંધીને સૂવાનું, બાળકોને મચ્છરથી દૂર રાખવાનું, ક્યાંય પાણી ભરાય નહીં એવું બધું ધ્યાન રાખવાનું. અને બાકી રાજકોટ મહાનગરપાલિકા રેગ્યુલરલી આપણા વિસ્તારમાં જો સ્પ્રે ના લગાવતી હોય તો એમાં એમને અરજી કરશો તો આવીને દરરોજ લગાવી જશે, એટલે એનાથી ડેન્ગ્યુના મચ્છરો ઓછા થશે. અને બીજી વસ્તુ છે કે આ એવી ઋતુ છે જેમાં પેટના રોગો બહુ જ થાય છે, એટલે બહારનું પાણી, ખરાબ વસ્તુઓ, ઠેલાની વસ્તુઓ, આ બધું સાફ જી ના હોય એ વસ્તુઓ જ્યાં બને ત્યાં સુધી અવોઇડ કરવાની લેવાની. મારું નામ ડૉક્ટર સનત છે, હું અહીંયા એઝ અ સેન્ટર હેડ કોડવા રોડ બ્રાન્ચ ઉપર છું. બિલકુલ. સર્વરોગ નિદાન કેમ્પ એટલા માટે અમે ઓર્ગેનાઇઝ કર્યો છે કે જનરલી જોવા મળે છે કે ઘણી વખત દરરોજની રોજિંદી લાઇફસ્ટાઈલમાંથી માણસો ફ્રી નથી થતા, નાની નાની તકલીફો હોય છે, ઘણી વખત પૈસાની તકલીફોને લીધે બી માણસો હોસ્પિટલ સુધી પહોંચી નથી શકતા અને ઇમરજન્સી ગમે ત્યારે આવી શકે છે. તો એઝ અ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે અમે એવું ઈચ્છતા હતા કે રાજકોટની જે નાનામાં નાનો માણસ છે એને આનો લાભ લઈ શકે, એટલા માટે અમારી બધી જ સુપર સ્પેશિયાલિટી જેમ કે ન્યુરોસર્જરી, કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ઓર્થોપેડિક, સ્પાઇન, આ બધી જ સર્જરી અને આ બધા જ કન્સલ્ટન્ટોનો સંપૂર્ણપણે ફ્રી ચાર્જમાં અમે કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે. બીજો મેઇન હેતુ એ બી હતો કે અમારા જે ડાયરેક્ટર કે ચેરમેન છે ડૉક્ટર પ્રકાશ મોઢા, કે જે એમના 65 વર્ષ પૂરા કરી 66મો બર્થડે હમણાં સેલિબ્રેટ કરશે, તો એમનો એવો આશય હતો કે રેગ્યુલર બર્થડેઝ નહીં, કંઈક અલગ રીતે જાહેર જનતાને મદદરૂપ થઈ શકે એવી રીતે ઉજવીએ. તો આ હેતુ સર અમે લોકોએ આ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે. એઝ અ ડૉક્ટર બિંગ અ ફિટ, હું એટલી જ સલાહ આપીશ કે નિયમિતપણે એક તો એક્સરસાઇઝ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, કારણ કે આજના ટાઈમમાં જે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એ બહુ મોટી વસ્તુ છે, અને રૂટીનલી જે હેલ્થ ચેકઅપ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ છે, એટલીસ્ટ હું એડવાઇઝ કરી કે 30-30+ યર્સના જેટલા બી લોકો છે વર્ષમાં એક વખત પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવી લે, તો એના માટે જે આવનારી ઇમરજન્સી છે, જે અણધારી ઇમરજન્સી છે, એને કદાચ સારી રીતે હેન્ડલ કરી શકે. ઓકે,